नवसारी शहेरना तिगराथी ઇટાળવા જતા રોડ ઉપર 130 જેટલી નવી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી હતી। આ કામનું ધારાસભ્ય પિયુષ દેસાઈ લોકાર્પણ કર્યું હતું। તિગરાથી ઇટાળવા રોડ ઉપર ઘણા સમયથી અંધારપટ છવાયેલો રહેતો હતો। ત્યારે વિસ્તારમાં પાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા 19 લાખથી વધુના ખર્ચે 130 નવી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી હતી। જે કામ પૂર્ણ થતા ધારાસભ્ય પિયુષ દેસાઈ સ્ટ્રીટ લાઈટનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ જગદીશ શાહ, બાંધકામ સમિતિ ચેરમેન જગદીશ મોદી, વોર્ડ નંબર 13 ના ચૂંટાયેલા સભ્યો વિજય રાઠોડ, પ્રીતિ અમીન, પ્રશાંત દેસાઈ, જાગૃતિ શેઠ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ તબક્કે ઉપસ્થિત આગેવાનોને સીસીટીવી કેમેરા પણ પુનઃ કાર્યરત કરાવવા રજૂઆત કરવામાં આવી હતી। મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સ્વર્ણિમ જયંતી યોજના અંતર્ગત નવસારી વિજયપુર નગરપાલિકા દ્વારા વિવિધ ડેવલપમેન્ટ વિસ્તારોમાં ડિવાઇડરને સ્ટ્રીટ લાઇટ નાખવાનું એક સરસ આયોજન કરવામાં આવેલું હતું। એ અંતર્ગત જ હાલમાં આરએનબી દ્વારા જે રસ્તો બનાવવામાં આવ્યો એ ઇટાળવા બીઆર ફાર્મથી લઈને આપણે 7-11 પેટ્રોલપંપ સુધી લગભગ 65 પોલ આપણે ઊભા કરીને 130 લાઇટો હતું। આજે આ વિસ્તાર જે કહેવાય કે અત્યારે નવો ડેવલપ એરિયા છે, ખૂબ મોટા મોટા અહીંયા પ્રોજેક્ટો આવી રહ્યા છે, ખૂબ મોટી મોટા શોરૂમ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા નવું ડેવલપ થઈ રહ્યું છે, ત્યારે લાઇટની જરૂર અમને વર્તા હતા। અહીંના નગરસેવકો દ્વારા એક માંગણી હતી અને માંગણી આજે અમે લોકો પૂર્ણ કરતા આજે સ્ટ્રીટ લાઇટ પોલ અહીંયા ઊભા કર્યા છે। અંદાજે લગભગ 19 લાખના ખર્ચે અમે આ સ્ટ્રીટ લાઇટનું કામ અહીંયા પૂરું કર્યું છે। અને એ જ રીતે એમના જે તિગરાર વિસ્તાર હતો કે જે અગ્રવાલ કોલેજ વિસ્તાર હતો ત્યાં પણ આપણે સ્ટ્રીટ પોલ ઊભા કરીને ટોટલ આખો પ્રોજેક્ટ અમે લોકોએ આ સ્ટ્રીટ લાઇટ વિસ્તારના લગભગ 1 કરોડ ઉપરના કામો અમે લોકોએ કર્યા છે, જેમાં મહત્તમ કામ વોર્ડ નંબર 13માં થયા છે। કારણ કે આ ડેવલપમેન્ટ એરિયા છે ને અહીંયા જરૂર હતી અને અહીંના સ્થાનિકોની અને અહીંયાના નગરસેવકોની જરૂરિયાતને પૂર્ણ કરતા નવસારી વિજયપુર નગરપાલિકા દ્વારા કામ અમે લોકોએ આજે પૂર્ણ કર્યું છે। ગ્રામ પંચાયત વખતે જે સીસીટીવી કેમેરા અહીંયા લાગેલા હતા એ આરએનબી દ્વારા જે રસ્તા પહોળા કરવામાં આવ્યા ત્યારે થાંભલા ખસાડી નાખવામાં આવેલા હતા। હાલમાં એ સીસીટીવી કેમેરા ગ્રામ પંચાયત પાસે પડ્યા છે, પોલ પણ છે, ત્યારે રસ્તાનું કામગીરી લગભગ હમણાં 1 મહિના પહેલાં જ પૂર્ણ થયું છે। સ્ટોમ મોટર નાખવાનું જે કામ હતું એ બધા કામ ચાલુ હતા, એટલે આપણે લોકો એમાં કંઈ કાર્યવાહી કરી નતા શક્યા, પરંતુ હવે કામ પૂર્ણ થતાં જ અમે હાલમાં જે સ્થિતિ છે એ પ્રમાણે જોઈને અહીંયા પોલ ઊભા કરીને અને સ્ટ્રીટ જે એમના પાસે જે સીસીટીવી કેમેરા છે એનો ઉપયોગ કરીશું, સર્વિસ કરાવીને એ કેમેરા ચાલુ કરાવીશું અને જે જરૂર વર્તાય તો થોડા નવા કેમેરા પણ નગરપાલિકા ઉમેરીને જે આ વિસ્તાર છે અહીંયા બહુ બધી સોસાયટીઓ છે, ઘણા બંગલાઓ છે, ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા કોઈ અઘટિત ઘટના ન બને એની કાળજી લઈને સીસીટીવીનું આયોજન તે જે ટાઈમે ગ્રામ પંચાયતે ખૂબ સુંદર કરેલું હતું એને કામગીરીને અમે યથાવત રાખીને એમાં પણ કંઈ ઉપયોગ થતો હોય તો વધારે કેમેરા મૂકીને પણ આ વિસ્તાર સુરક્ષિત રહે એવી અમે લોકો કાર્યવાહી કરશું। રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।